નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ છ ગણિતની અંદર પ્રકરણ નંબર ત્રણ સંખ્યા સાથે રમત એમાં આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ માં દાખલા નંબર ચાર સુધી જોયું હતું ત્યાર પછી દાખલા નંબર પાંચ જોઈએ નીચે આપેલી સંખ્યાની દરેક ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો જેથી તે સંખ્યાને ત્રણ વડે ભાગી શકાય તો ત્રણ વડે ભાગી શકાય તો આપણે વિભાજ્યતાની ચાવી વાપરીએ ત્રણની તો ત્રણની વિભાજ્યતાની ચાવી શું છે કે આપણને જે સંખ્યા આપેલી હોય એ સંખ્યાના અંકોનો આપણે સરવાળો કરીએ અને જો એને આપણે ત્રણ વડે સરવાળાને ભાગી શકતા હોય તો જે આખી સંખ્યા છે કે આપણને જે ચાર પાંચ અંકની જે સંખ્યાઓ આપેલી છે એને આપણે ત્રણ વડે નિશેષ ભાગી શકીએ તો અહીંયા આપણને એક સંખ્યા આપી છે એ ખાલી જગ્યા સડસઠ ચોવીસ એટલે કે છ હજાર સાતસો ચોવીસ તો અહીંયા એક સંખ્યા છે કે એક અંક છે કે જે આની સાથે છે તો આ જે સંખ્યા અહીંયા એવી સંખ્યા લેવાની છે કે આ જે સંખ્યાઓ છે ચાર અને અહીંયા જે આપણે સંખ્યા લેશું એનો સરવાળો એને આપણે ત્રણ વડે ભાગી શકતા હોવા જોઈએ તો એવા બે અંક લેવાના છે એક લેવાનો છે સૌથી નાનો અંક એટલે કે નાનામાં નાનો કયો અંક લઈએ કે એનો સરવાળો આપણે કરીએ અને એનો જે જવાબ આવે એને આપણે ત્રણ વડે ભાગી શકીએ અને એક મોટો અંક લેવાનો છે કે એનો સરવાળો કરીએ આ ચાર અંક અને જે અંક લઈએ છીએ આપણે એનો સરવાળો કરીએ અને જો એનો સરવાળો ઈ આપણે ત્રણ વડે ભાગી શકતા હોય તો આપણે આખી સંખ્યાને ત્રણ વડે ભાગી શકીએ બીજું એ ખાસ કે અહીંયા આપણને એક અંક જ લેવાનો છે એટલે એક અંક લેતા હોય ત્યારે આપણે જીરો થી નવ સુધીની સંખ્યા લઈ શકીએ કારણ કે દસ લઈએ તો દસમાં બે અંક થઈ જશે એક અંક જીરો અને એક એક એટલે દસ થી ઉપરની સંખ્યા નહીં આવે તો જીરો થી નવ સુધીની સંખ્યા લેવાની છે તો એ જોઈએ તો એમાં આપણને આપેલી છે ચાર સંખ્યા છ સાત બે અને ચાર આપણે આનો પણ સરવાળો કરવો છે પણ આપણે પછી કરીએ તો પેલા આ ચારનો સરવાળો કરીએ કે છ વત્તા સાત વત્તા બે વત્તા ચાર તો આનો સરવાળો કરીએ તો છ ને ચાર દસ દસ ને સાત સત્તર સત્તર ને બે ઓગણીસ તો આનો સરવાળો આપણને શું મળે છે ઓગણીસ હવે જો આનો સરવાળો શું આવ્યો ઓગણીસ એટલે કે આપણે ઓગણીસ ને ત્રણ વડે ભાગી શકીએ નહીં તો પછી જીરો લઈએ તો જીરો લઈએ તો પણ જવાબ શું આવવાનો છે જીરો કારણ કે અહીંયા હું જીરો મૂકું ખાલી અહીંયા પણ જીરો પ્લસ થશે ઓકે તો એ જવાબ શું આવશે આપણે આવશે પછી એક લઈએ તો શું થશે આવશે અહીંયા આપણે આ ચારનો સરવાળો કર્યો છે લેવાની છે એનો સરવાળો આમાં ઓગણીસની અંદર ઉમેરતો જવાનો તો આપણને ખ્યાલ આવે તો ઓગણીસ ની અંદર આપણે એક ઉમેરીએ તો થઈ જાય વીસ તો વીસ પણ આપણે ત્રણ વડે ભાગી શકશું નહીં તો પછી બે લઈએ તો પ્લસ બે તો જવાબ આપણે શું મળશે એકવીસ હવે છે આપણે ત્રણ વડે ભાગી શકીએ કારણ કે ત્રણ સત્તા એકવીસ તો અહીંયા જે છે એકવીસ કઈ સંખ્યા લઈએ છીએ તો આપણને એકવીસ મળે છે તો નાના માને એની સંખ્યા આપણે લીધી કઈ બે કે અહીંયા જો બે મૂકીએ અને આખી સંખ્યાનો સરવાળો આપણે જો કરીએ તો એનો સરવાળો આપણને મળે છે એકવીસ જેને આપણે ત્રણ વડે ભાગી શકીએ છીએ તેથી જે અહીંયા આખી સંખ્યા બનશે કે છવ્વીસ હજાર સાતસો ચોવીસ હવે જે ખાલી જગ્યા છે અહીંયા આપણે અહીંયા જે સરવાળો લીધો એ અહીંયા મેં મૂક્યો બે અંક તો શું થઈ જશે બે હજાર છવીસ હજાર સાતસો ચોવીસ હવે જે આખી સંખ્યા છે એને આપણે ત્રણ વડે ભાગી શકીએ તો આપણે એ જ નક્કી કરવાનું હતું કે આપણે એવી સંખ્યા બનાવવાની હતી કે જેને આપણે ત્રણ વડે ભાગી શકીએ તો અહીંયા મેં એક સંખ્યા બનાવી કે છવીસ હજાર સાતસો ચોવીસ અને સૌથી નાનો અંક લીધો છે એટલે કે બે લીધા છે બેથી નાની સંખ્યા બે જ આવશે એક અને જીરો તો એ આપણે અહીંયા લઈ શકતા નથી કારણ કે એનો સરવાળો જે છે એને આપણે ત્રણ વડે ભાગી શકતા નથી તો સૌથી નાનો અંક આપણને શું મળે છે બે તો સૌથી નાનો અંક આપણને મળી ગયો હવે જો એનો સરવાળો કરીએ તો આપણને શું મળશે એકવીસ જેથી આપણે એને ત્રણ વડે ભાગી શકીએ તો આપણને સૌથી નાના અંકવાળી એક સંખ્યા મળી એ કઈ મળી છવ્વીસ હજાર સાતસો ચોવીસ હવે મોટા અંકવાળી સંખ્યા જોઈએ છે તો આ જે છે એનો તો સરવાળો આપણે કરી લેવાનો એનો સરવાળો આપણને શું મળ્યો છે ઓગણીસ હવે શું કરવાનું છે મોટી સંખ્યા કીધી તો આપણે નીચેથી જોતા જઈએ કે ઓગણીસ ની અંદર નવ નાખીએ નીચેથી જોઈએ કારણ કે જીરોથી નવ વચ્ચેની જ સંખ્યા આવશે દસ થી ઉપર આવશે નહીં એટલે કે દસ પણ આવશે નહીં તો નવ થી લઈએ તો ઓગણીસ સરવાળો આપણને મળ્યો છે તો એમાં કઈ સંખ્યા એવી ઉમેરીએ કે જેથી આપણે જે સરવાળો મળે છે એને ત્રણ વડે આપણે ભાગી શકીએ તો અહીંયા મેં લીધા છે ઓગણીસ તો અહીંયા લઈએ નવ તો નવ લઈએ તો જવાબ શું આવશે તો આપણે ત્રણ વડે ભાગી શકશું નહીં તો એનાથી નીચેનું લઈએ તો આઠ તો ઓગણીસ ગુણ્યા આઠ એટલે શું મળશે સત્યાવીસ તો સત્યાવીસને આપણે ત્રણ વડે ભાગી શકીએ ત્રણ નવા સત્યાવીસ તેથી આપણને મોટામાં મોટો અંક કયો મળશે આઠ કારણ કે નીચેથી લઈએ તો આપણને મોટા અંક મળે ઉપરથી લઈએ તો નાના અંક મળે એટલે કે જીરો થી નવની વચ્ચે જો નાના અંક લેવા હોય તો થી ચાલુ કરો ઝીરો એક બે કઈ સંખ્યા એવી છે જેથી એ ઉમેરતા આપણને સરવાળો જે છે એને ત્રણ વડે આપણે ભાગી શકીએ તો સૌથી મોટો અંક કયો મળશે આપણને આઠ તો આખી સંખ્યા થશે છ્યાસી હજાર સાતસો ચોવીસ હવે આ જે સંખ્યા બની છે એને આપણે ત્રણ વડે ભાગી શકીએ એટલે કે અહીંયા મોટા મોટો અંક એટલે કે એક જ અંકની સંખ્યા લેવાની છે તો મોટા મોટો અંક કયો મળશે આઠ મળશે અને આઠ મળે અને પછી આનો સરવાળો કરીએ તો આપણને જવાબ શું મળે છે સત્યાવીસ જેથી આપણે એને ત્રણ વડે ભાગી શકીએ છીએ તો અહીંયા નાનો અંક અને મોટો અંગ બે આપણે શોધી લેતા ત્યાર પછી બીજો જેવો દાખલો છે બી એમાં પણ એવું જ છે તો અહીંયા આપણને આપેલું છે ચાર સાત છ પાંચ ખાલી જગ્યા અને બે અહીંયા કોઈ એક એવો અંક છે કે ઈ અંક આપણે ઉમેરીએ તો એનો સરવાળો જે છે એને આપણે ત્રણ વડે ભાગી શકીએ જેથી આખી સંખ્યાને આપણે ત્રણ વડે ભાગી શકાય તો હું પેલા આજે સરવાળો કરું કે ચાર વત્તા સાત વત્તા છ વત્તા પાંચ અને વધતા બે આ જે ખાલી જગ્યા છે એ મેં બાકી રાખી છે તો આનો આપણે સરવાળો કરીએ તો આપને જવાબ મળે છે ચોવીસ તો ચોવીસ મળે છે તો ચોવીસને આપણે ત્રણ વડે ભાગી શકીએ કે ત્રણ અઠા ચોવીસ તો નાનામાં નાની સંખ્યા કઈ તો ચોવીસ હોય તો ઝીરો કરીએ તો પણ આપણે જવાબ શું મળશે જીરો તો નાનામાં નાનો અંક આપણે એ લઈએ કે અહીંયા જીરો મૂકીએ તો આ બધાનો સરવાળો કરીએ તો આપણને મળે ચોવીસ ચોવીસને આપણે ત્રણ વડે ભાગી શકીએ છીએ ત્રણ અઠા ચોવીસ તેથી આપણે આ જે સંખ્યા બની કે ચાર સાત છ પાંચ જીરો બે આ આખી સંખ્યાને આપણે ત્રણ વડે ભાગી શકીએ તો સૌથી નાનો અંક આમાં શું મળશે આપણને જીરો હવે સૌથી મોટો અંક લેવો છે તો ચાર વત્તા સાત છ વત્તા પાંચ ચોવીસ તો આપણને મળે છે તો મોટો અંક લેવાનો છે નાનો અંક લેવાનો હતો એટલે તો આપણે ઝીરો લઈ લીધા તો મોટો અંક નીચે ચાલુ કરીએ તો પેલા નવ લઈએ તો ચોવીસ વત્તા નવ તો આપણને સરવાળો શું મળે છે તેત્રીસ તો તેત્રીસ ને આપણે ત્રણ વડે ભાગી શકીએ અગિયાર તરી તેત્રીસ તો સૌથી મોટો અંક પણ આપણે સીધો જ મળી જાય છે તો મોટો અંક લઈએ તો શું થશે ચાર સાત છ પાંચ નવ બે આખી સંખ્યા આપણને મળશે જે આખી સંખ્યા છે એનો સરવાળો આપણને શું મળે છે તેત્રીસ અને તેત્રીસ છે એને આપણે ત્રણ વડે ભાગી શકીએ છીએ અગિયાર તેત્રીસ તેથી આપણને સૌથી નાનો અંક ઝીરો મળ્યો અને સૌથી મોટો અંક નવ મળ્યો એટલે હવે જે આખી સંખ્યા જે બને છે બે સૌથી મોટો અંક અને નાનો અંક લેતા એ બંને સંખ્યાને આપણે ત્રણ વડે ભાગી શકાય ઓકે ત્યાર પછી દાખલા નંબર છ જોઈએ તો દાખલા નંબર છ ની અંદર શું કે છે કે નીચે આપેલી સંખ્યાની દરેક ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો જેથી તે સંખ્યાને અગિયાર વડે ભાગી શકાય હવે અગિયાર વડે ભાગી શકાય એના માટે વિભાજીતાની ચાવી શું હતી કે એકી સંખ્યા લેવાની અને બેકી અંક લેવાનો અંક લેવાનો સંખ્યાની એકી અંકની સંખ્યા અને બેકી અંકની સંખ્યા લેવાની આ બંને સંખ્યાનો સરવાળો કરીએ શું કરવાનું છે બંને સંખ્યા એટલે કે એકી અંક લીધા હોય અને બે કે અંક લીધા હોય એ બંનેનો સરવાળો કરીએ અને એનો તફાવત એટલે કે એની બાદ બાકી જો આપણને જીરો અથવા તો અગિયાર મળતી હોય તો એ જે સંખ્યા બને છે એને આપણે અગિયાર વડે ભાગી શકાય તો અહીંયા આપણને એક સંખ્યા આપેલી છે નવ બે પછી અંક ખાલી આપ્યો છે પછી ત્રણ આઠ અને નવ હવે આને આપણે શું કરવું છે કે એકી સંખ્યા એકી અંક અને બેકી અંકમાં વિભાજીત કરીએ તો પહેલો અંક એકી પછી બીજો બેકી પછી એકી પછી બેકી પછી એક ઇંક પછી બેકી અંક તો આપણને અહીંયા એકી બેકીમાં આપણે એને વિભાજીત કરી દીધા હવે અહીંયા જુઓ કે જે અંક તૂટે છે એ કઈ સંખ્યાનો તૂટે છે બેકી અંકની સંખ્યા તૂટે છે તો આપણે એકી અંકની સંખ્યાનો તો સરવાળો કરી શકીએ તો એકી અંકની સંખ્યાનો સરવાળો તો શું મળશે નવ વત્તા આઠ વત્તા ત્રણ ઉપર જોતું જવાનું એક નવ ત્રણ અને બે તો વત્તા બે બરાબર આપણને શું મળશે જવાબ ચૌદ ઓકે હવે જે બે કે અંક તૂટે છે લેવાનો છે તો બે કે અંકની સંખ્યાનો સરવાળો તો આઠ ખાલી જગ્યા રહેશે અહીંયા આઠ પછી અહીંયા અંક જે આપણે શોધવાનો છે એ અને અહીંયા બે નવ બે કી સંખ્યાનો તો આપણને શું મળે છે નવ અને આઠ આઠ એટલે આપણને જવાબ મળે સત્તર પણ આપણે શું કરવાનું છે કાં તો એનો જવાબ જીરો આવવો જોઈએ અથવા તો અગિયાર આવવો જોઈએ એવી સંખ્યા આપણે લેવાની છે કે જેથી બંનેની બાદ બાકી કરીએ તો આપણને જવાબ અગિયાર અથવા જીરો મળવો જોઈએ હવે જો નવ અને આઠ લઈએ તો પણ સત્તર થઈ જાય છે એટલે ચૌદ કરતાં કેવા થઈ જાય છે મોટા થઈ જાય છે એટલે નાનો અંક આપણને મળશે નહીં તો આપણે સીધો મોટો જ અંક લઈશું કે નાનો અંક આમાં શક્ય નથી કારણ કે નવ ને આઠ સત્તર કરીએ તો ચૌદ કરતા જ મોટા થઈ જાય છે જો આ બે નો જવાબ આપણને ચૌદ મળતો હોત તો ચૌદ માઇનસ ચૌદ કરે તો આપણને જવાબ ઝીરો મળે જો અહીંયા જે આપણે ખાલી જગ્યા છે એ મેં અહીંયા લખી છે કે આ અંક ખાલી જગ્યા છે આ મેં અહીંયા બેકી અંક્યાનો બેકી સંખ્યા અંકનો જ આપણે સરવાળો કર્યો છે તો જો આ ખાલી જગ્યા વધે છે અહીંયા આપણે લીધું કે આઠ વત્તા ખાલી જગ્યા વત્તા નવ તો મેં એ જ કર્યું છે પેલા જીરો લે તો આપને જવાબ શું મળે છે સત્તર સત્તર આના કરતા વધુ જાય છે એટલે આનો અંક શક્ય નથી હવે મોટા અંક માટે જોઈએ તો શું તો કે ચૌદ છે એમાં એવી સંખ્યા લેવાની કે જેથી બંનેની બાદબાકી બાકી કરીને આપણે જવાબ શું મળવો જોઈએ અગિયાર મળવો જોઈએ તો મેં અહીંયા એ જ કર્યું છે કે આઠ વત્તા ઝીરો લીધા આ ઝીરો છે અહીંયા ખાલી જગ્યા છે એની જગ્યાએ મેં પહેલા ઝીરો લીધા તો આપણે જવાબ સત્તર મળે છે પછી એક લીધો આઠ વત્તા એક વત્તા નવ તો આપણને જવાબ મળે છે અઢાર પછી બે લીધા તો ઓગણીસ હવે ઓગણીસ ને ચૌદ ની બાદ બાકી કરો તો આપણને જવાબ શું મળશે પાંચ 20 ની કરો તો છ અહીંયા ત્રણ લીધા છે એટલે આપણને વીસ મળે છે અહીંયા ચાર લીધા તો આપણને એકવીસ મળે છે પાંચ લીધા તો બાવીસ આઠ વત્તા છ વત્તા નવ તો આપણને શું મળે છે ત્રેવીસ આઠ વત્તા સાત વત્તા નવ તો આપણને જવાબ શું મળે છે ચોવીસ અને આઠ વત્તા આઠ વત્તા નવ તો આપણને જવાબ શું મળે છે પચીસ જે આ પચીસ છે એવી સંખ્યા છે આ જે આઠ છે એનો સરવાળો આપણે કરીએ કે આઠ વત્તા આઠ વત્તા નવ તો શું થશે આઠ વત્તા આઠ એટલે સોળ સોળ અને નવ પચીસ હવે શું કરીએ તફાવત જોઈએ તો જો અહીંયા આપણે તફાવત કરીએ કે એકી અને બેકી સંખ્યાના સરવાળાનો તફાવત તો બેકી સંખ્યાનો આપણને સરવાળો શું મળે પચીસ એટલે કે મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ કરવાની તો બેકી સંખ્યાનો સરવાળો આપણને પચીસ મળે છે એમાંથી ચૌદ બાદ કરીએ તો કરીને જવાબ શું મળે છે હવે જે ખાલી જગ્યા હતી એની જગ્યાએ કઈ સંખ્યા લેશું આઠ લઈશું જેથી એકી સંખ્યા કરશું અને પછી બેકી સંખ્યા કરશું અને એ બંનેનો સરવાળો કરશું તો આપણને જે જવાબ મળે છે એનો તફાવત કરવાનો એનો તફાવત કરીએ તો આપણને પચીસ માઇનસ ચૌદ મળે તેથી આપણને સંખ્યા શું મળશે અગિયાર તો એ જે ખાલી જગ્યા હતી એની જગ્યાએ જવાબ શું આવશે આઠ હવે જે આખી સંખ્યા બની એને આપણે અગિયાર વડે ભાગી શકીએ ઓકે ત્યાર પછી બી જોઈએ તો એમાં સંખ્યા આપે છે આઠ ખાલી જગ્યા નવ ચાર આઠ ચાર તો સૌથી પહેલા શું કરવાનું અગિયાર નીચે હોય ત્યારે એક એ અંક અને બે અંકમાં ફેરવી દઈએ આ એકી અંક થશે આ બે કી આ એક ઇ આ બે કી આ એક ઇ આ બે કી અંક થશે હવે અહીંયા જુઓ બે કે અંક બધા આવી ગયા છે એકી અંક શોધવાનો છે તો પેલા બે એકી અંકનો સરવાળો કરી નાખી કે બે અંકની સંખ્યાનો સરવાળો તો બે કે અંકમાં અહીંયા આઠ તો આઠ પછી નવ આવે છે તો નવ અને પછી પાછા આઠ તો આઠ વત્તા નવ વત્તા આઠ આઠ ને આઠ સોળ સોળ નવ પચીસ ઓકે તો આપણે બે કે અંકની સંખ્યા મળી ગઈ હવે એકે અંકનો સરવાળો કરીએ એકી અંકની સંખ્યાનો સરવાળો તો શું થશે અહીંયા ચાર વધતા ચાર અને વધતા અહીંયા વધશે જીરો જીરો એટલે કે ખાલી જગ્યા છે અહીંયા આપણે અંક શોધવાનો છે તો હું ચાર વત્તા ચાર કરું તો જવાબ શું મળશે આપણને આઠ મળશે બરાબર હવે આઠ આપણને જવાબ મળ્યો એમાં જો આપણે તફાવત જોતો હોય તો કાં પચીસ આવો જોઈએ તો પચીસ માઇનસ પચીસ તો જીરો થઈ જાય તો અહીંયા ચાર વત્તા ચાર છે તો આઠ થશે એમાં એવી સંખ્યા ઉમેરવાની કે જે સરવાળો પચીસ થાય તો જુઓ તમે આઠ છે તો એમાં સંખ્યા દસ ઉપરની જ આપણે લેવી પડશે પણ અહીંયા તો આપણે લેવાનો છે એક જ અંક નવ સુધીની સંખ્યા લઈએ તો નવ ને આઠ સત્તર થઈ જાય તો પચીસ માઇનસ સત્તર કરીએ તો આપણને અગિયાર જવાબ કે જીરો જવાબ મળતો નથી તો આમાં પણ નાનો અંક શક્ય નથી તો મોટા અંક માટે જોઈએ તો મોટા અંક માટે શું તો કે અહીંયા જે સંખ્યા લેશું એનો જે સરવાળો છે એ પચીસ માંથી બાદ કરીએ તો આપણને જવાબ અગિયાર મળવો જોઈએ તો ચાર વત્તા ચાર વત્તા હું છ લઉં છું આપણે સીધી જ ખ્યાલ આવે કે હવે સરવાળો આપણે ચૌદ લેવો જોઈએ કારણ કે આગળની આપણે સંખ્યા જોઈએ કે પચીસ માઇનસ ચૌદ કરીએ તો આપણે જવાબ શું મળે છે ચાર વત્તા ચારમાં એવી સંખ્યા ઉમેરવાની કે જેથી એનો સરવાળો શું થાય ચૌદ તો મેં અહીંયા ઉમેરી છે ચાર વત્તા ચાર વત્તા છ એટલે જવાબ આપણે મળશે ચોવીસ હવે એકી અને બેકી સંખ્યાનો તફાવત કરીએ તો પચીસ માઇનસ ચૌદ જવાબ શું મળશે આપણને અગિયાર એટલે કે આ જે ખાલી જગ્યા છે અહીંયા અમને અંક કયો મળશે છ અહીંયા હું લખી નાખું છું છ હવે જે આખી સંખ્યા છે એને આપણે વડે ભાગી શકીએ તો તો આ આપણો દાખલા દાખલા નંબર નંબર અને જો ચાવી આપણને વ્યવસ્થિત રીતે આવડતી હશે તો આ દાખલા તમે સરળતાથી ગણી શકશો આ તો મેં સમજાવવા માટે તમને લાંબુ કર્યું છે બાકી તમે સીધો જ તમારા મગજની અંદર ચાવી ફીટ હશે તો તમે સીધો જ કહી શકશો કે આ અહીંયા આ સંખ્યા ઉમેરી તો આપણને જવાબ અગિયાર અથવા તો જીરો મળે છે તો મિત્રો અહીંયા આપણે સ્વાધ્યાય ત્રણ જે છે એ પૂર્ણ કરીએ છીએ હવે આગળના વિડીયોની અંદર આપણે થોડી થિયરી લઈ અને સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચારના ના દાખલા ગણશું ત્યાં સુધી સર્વે મિત્રોને નમસ્કાર